नमस्कार दोस्तों, अमारी हीरा उद्योग माहिती चैनल में तमारू स्वागत छे। आजे आपणे आ वीडियो में हूँ तमने खास तळियाना हीरा शीखवाड़ीश। आपणे 15 दिवस नी अंदर तमे तळियाना हीरा शीखी शकशो। हाँ, पहली वखत आपणे हीरा उद्योग में आवता होय ने एमनी माटे आ वीडियो बेस्ट हशे। एटले पूरेपूरो वीडियो जोईजो तमे जो हीरा शीखवा मांगता होय तळियामां। एटले आपणे आ स्पेशल वीडियो वीडियो आपणे बीजा पण बनाव्या छे, पण एमां हुं छे के जे शरूआतमां बनाव्या था एटले बहु व्यवस्थित वीडियो बन्या नहोता। ए हेतुथी आपणे बीजा वीडियो बनाए अने बहु व्यवस्थित रीते हूँ तमने आ वीडियो ने अंदर समझाईश के कई रीते आपणे शीखाय हीरा। हवे वीडियो ने आपणे शुरुआत करी। पहली बात करी तो आ तळियाना हीरा, तळियाना हीरा में शुं छे के डाई में कम्प्लीट बहारेलो धीरो आवे छे। ने ई तमारे डाई ने अंदर धीरो कम्प्लीट बहारेलो आवे ने आ आपणे तळियानु कटोरू छे, बरोबर। ने कटोरे नी अंदर वात करीए ने तो आपणे आ 8 निशान आवे एनी अंदर, 4 पीळा निशान आवे। आ रीते आपणे जे 4 छे ने 4 पीळा आवशे ने 4 लाल निशान आवशे, बे 4 4 आवे। एटले पहला आपणे हुं 8 पेल कापवाना होय छे तळियामां। पहला आपणे 8 पेल, एमां 4 पेल आपणे पीळा निशानमां कापीए के लाल निशानमां कापीए, बरोबर छे। बेमां 4 4 पेल कपाय छे शरूआतमां। हुं तमने बधाय व्यवस्थित रीते चित्रमां हुं तमने देखाडीने बनावीश वीडियो। एटले तमारे हुं छे कोई जातनी ओलुं 15 दिवसमां मैं कीधुं ने के 15 दिवसनी अंदर तमे हीरा शीखी शको एनी 101% गेरंटी हुं आपुं के तमे 15 दिवसमां हीरा शीखी शकशो। એટલે હું જે પણ ભાગ બનાવું એ બધા 4-5 ભાગ આપણે બનાવવાના છીએ, એની અંદર હું તમને પૂરા તળિયાની હીરા શીખવાડી દઈશ। એટલે બધા ભાગ તમે જોઈ લેજો મારા। હવે પછી આપણે બીજો ભાગ બનાવીશું। પહેલા આપણે શું છે કે હરણમાં પહેલું શરૂઆતમાં શું છે પ્રોબ્લેમ શું થાય કે હરણમાં આપણે મેકીએ ને તો આપણેથી કટોરું થોડુંક તાણીને આપણે પટની અંદર આ રીતે આપણે મેકવા જઈએ ને તો પડી જાય। પણ તમારે શું ધ્યાન રાખવાનું છે, હું મેન તમને સમજાવી દઉં કે પહેલી વખત આપણે ડાબા હાથે કટોરું પકડવાનું છે। આ કટોરું જે છે ને એ આપણે ડાબા હાથે પકડવાનું છે, બરોબર। ને ઉપરના ભાગમાં અંગૂઠાનો ભાગ આપણે સપોર્ટ માર્યો, બરોબર। નીચે આપણે 4 આંગળીથી આપણે જોઈતી વખતે હીરો જોવો હોય ને તો પછી આપણે આ રીતે અંગૂઠાનો ભાગ અહીંયા આવી જાય, બરોબર। ને આ જે 4 આંગળી છે ને આ રીતે આ કટોરાને સપોર્ટ મારે, એટલે આ રીતે આપણે કટોરામાં જોઈ શકીએ, બરોબર। હવે હું તમને પેલા ડાય બહારીને શીખવાડું કે ડાય તમારે કઈ રીતે ઓલી કરવાની, ડાય આપણે અંદર કટોરામાં કઈ રીતે આપણે ફિટ કરવાની છે કે પેલા નીચે છે ને આ આપણે ખોલી નાખવાનું છે, બરોબર। આ આપણે આ ખોલી નાખવાનું છે, પછી આથી આમ કરી નાખવાનું છે, એટલે આ ભાગ આપણે પકતો પડશે, બરોબર। આ આપણે તળિયાની ડાય છે અને આ આપણે જેનો ગેપ મેકેલો છે ને યારો, ત્યાં સુધી આપણે આ રીતે ડાય કટોરામાં ફિટ કરવાની છે, આ રીતે જો એટલે ભાગ છે ને અહીંયા રાખવાનું છે, બરોબર। ને પછી આ સકડો આપણે આ રીતે ફિટ કરી દેવાનું છે, બીજું કોઈ વસ્તુ નહીં થતું। આ ફિટ કરી દો એટલે આ ડાય ફિટિંગ થઈ ગઈ, બરોબર ને। ફિટિંગ ફૂલ કરી નાખવાનું છે એટલે ડાય જરાક હલવી ન જાય, બરોબર ને। પ્લસ તમારા સ્પ્રિંગ છે એ આ ડાયમાં આ રીતે તમારે ફિટ કરી દેવાની છે, એટલે ડાય કદાચ હું તમે ભૂલથી મિસ્ટેકને હિસાબે કદાચ તમે ખુલ્લું રહી ગયું હોય તો તમારે ડાય નો ઉડે, કારે હીરો ઉડે નહીં, તમારે બ્રાસ નો મારવું પડે, એટલું તમારે ધ્યાન રાખવાનું છે। એટલું તમને હાવ ઈજી રીતે સમજાઈ ગયું। એટલે આ વસ્તુ છે જે તમારે 10-15 દિવસ હાવ મહેનત 15 દિવસ તમારે શું છે આ બધું શીખવામાં વહી જાય સમય કે નાનો નાનો, એટલે આ વિડીયો તમે જોઈ લો એટલે તમને બધું ઈજી રીતે સમજાઈ જાય। હવે પછી આપણે શું છે કે હાલના સમયની અંદર તો આપણે ડિગ્રી લોક કરી લીધા હોય, બરોબર। એટલે આ કન્ફર્મ આ ડિગ્રી તે લોક છે, બરોબર। આ આપણે ઉતારી નાખીએ, આ આપણે પેલા ચડાવી દઈએ, બરોબર। હું બે તમને દેખાડી દઉં આપણે ને આપણે છે ને જરાક ડિગ્રી અધું રાખવા, આપણે શું છે તરફુણિયા મારતી વખતે પછી આપણે ધારમાં ડાસો લેવાનો છે, આપણે ડિગ્રી એ રીતે રાખવાની છે આ આપણે, એટલે ચડાવીને પછી આપણે હરણ ઉપર મેકવાનું છે હવે। એટલે આ ડિગ્રી શું છે થોડીક આ રીતે ઉતરીએ કે ઉતરીએ કે શું છે તરફુણિયા મારવાના બાકી છે। પહેલા ખાલી આપણે 8 પેલ જ થાય, 8 પેલ કાપતી વખતે શું છે કે ડિગ્રી જે પહેલા પેલની અંદર જે મેળવો ને એ પહેલા પેલની અંદર જે એડજસ્ટ થાય એ જ ડિગ્રીમાં તમારે 8-8 પેલ કાપવાના રહેશે, બરોબર। 8-8 પેલ એ જ ડિગ્રીમાં કપાવવાના છે, બરોબર। 8-8 પેલ જ્યારે કપાઈ જાય ને પછી આ ડિગ્રી ઉતારીને તરફુણિયા મારવાનું છે, એટલે એ બધા પ્રોસેસ તમને વિડીયો બધા બનાવતો જાય, બધી માહિતી તમને આગળ આગળ મળતી જાય। પહેલા આપણે હરણ ઉપર કઈ રીતે મેકવાનું કટોરું એ વસ્તુની પહેલા હું જાણકારી આપી દઉં, હીરો કઈ રીતે જોવાનો જે મેન જે બે વસ્તુ છે ને એ વસ્તુની હું પહેલા તમને જાણકારી આપી દઉં, કેમ કે પહેલી વખત જે હીરા ઉદ્યોગમાં આવે ને એને આ પ્રશ્ન બને છે કે હરણ ઉપર કટોરું તાણી મેકાઈ જાય, તો એની માટે તમારે શું કરવાનું છે આ અંગૂઠાનો ભાગ જે છે ને અંગૂઠાનો ભાગ એ આપણે આ ખીલાનો ભાગ છે ત્યાં આપણે આમ સપોર્ટ લઈ લેવાનું છે, સમજાણું। હવે આ સપોર્ટ લઈ લેવો ને આ ખીલાનો ભાગ આપણો અંગૂઠાનો ભાગ અડી જાય, બરોબર। એટલે આ કટોરું છે આ ભાગથી હળવું હળવું નીચે આવશે, તમે ધારો ને એ રીતે તમે કટોરા નીચે મૂકી શકશો, બરોબર। સપોર્ટનું કારણ શું છે કે અંગૂઠાનો ભાગ જે છે એ તમારે ખીલાઈ રડી ગયો, એટલે કટોરું તમારે ડાયરેક્ટ નહીં પડી શકે, મેન વસ્તુ તમારે એ યાદ રાખવાનું છે ખીલાને ભાગે તમારો અંગૂઠો આ રીતે હળવો જોવે, અને આ ભાગ આ જે ભાર છે ને એ સડતો ભાર કહેવાય, બરોબર। હરણ આ રીતે આમ ફરે છે, આમ આમથી ફરીને આમ નીચે જાય, એટલે જે હામો ભાગ આમ આવે ને ફરતી, એટલે આ સડતો ભાર ગણાય, બરોબર ને। આ ભાર બાજુ
આમ ફરીને આ બાજુ જાય છે એટલે આ ભાર ઉતરતો ગણાય, આ ભાર આપણે કરીએ ને તો ઉતરતો ભાર ગણાય બરોબર, ને આ સીધો ભાર છે, આ ત્રણે ભાર આવે છે બરોબર. ને સાઇલ ની વાત કરીએ ને તો સાઇલ માં શું છે કે આમ બીજી સાઇલ ગણાય, ને મારા વિડીયોમાં મેં પહેલી બોલેલો છું પણ આની શું છે બીજી સાઇલ, આપણે ઘણા રત્ન કલાકાર બીજી સાઇલ ગણાય છે. એટલે આ સાઇલમાં તમે ખાસ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણે આ સાઇલમાં આઠ પેલ કપાય છે. હું તમને વ્યવસ્થિત સમજાવું, સાઇલ ની વાત નથી કરતો, આપણે આ સાઇલ ની અંદર જે સાઇલ ની અંદર આઠ પેલ કપાય ને એને આપણે પહેલી બીજી જે સાઇલ તમે ગણતા હોય, કેમ કે આપણે થોડુંક અલગ અલગ બોલવામાં આવે છે કે મેં વિડીયોમાં જે પહેલા વિડીયો બનાવ્યો એમાં હું પહેલી બોલ્યો છું, ને ઘણા વિડીયોમાં આપણે ઘણા આપણને એમ કહે છે રત્ન કલાકાર કે આ બીજી સાઇલ ગણાય, તો એ જે સાઇલ ગણાય એમાં આપણે એની અર્થ કોઈ લેવા દેવા છે નહીં. એટલે એ રીતે તમારે આ જે એક નિશાન આઠમાંથી એક નિશાન લઈ લેવાનું છે, કા પીળું લેવાનું કા લાલ બરોબર. સાઈડમાં જે ઝીણા ઝીણા જે પેલ જે નકશી મેકેલી છે ને આ સાઈડમાં, આ સાઈડમાં બરોબર, એ નથી લેવાનું. આપણે ખાલી લાલ નિશાન ઉપર જ આ સરો હોવો જોઈએ, એ મેન ધ્યાન રાખજો. જે પરીખ્યા જે બે કાપા મેકેલા છે ને બે સાઈડ એક એક, એ કાપા તરખુણિયા મારવા માટે ઉપયોગ થાય છે. આપણે તરખુણિયા એ બધો પ્રોસેસ તમને આગળ જતા શીખવાડી. પેલા આપણે ચાર પેલની જાણકારીની જરૂર પડે. શરૂઆત આપણે શું છે ચાર પેલ આપણે શીખવા પડે. ચાર પેલ પરફેક્ટ તમે શીખી જાઓ ને એટલે તમને ડબલ તરત ડબલ નો હીરો હાવ ઈઝી છે બનાવવામાં, કોઈ વાર લાગતી નથી. મેન શું છે કે ચાર પેલ બરોબર. તો આપણે આઠ પેલા ચાર પેલમાં આપણે લાલ નિશાન લીધું બરોબર. આ નિશાન ની હામો હેમ બીજું આ નિશાન આવે. અત્યારે આ લાલ નિશાન છે ને હામો હેમ જ તે બીજું લાલ નિશાન આવે, એમ હામા હેમી બે પેલ થાય બરોબર. પછી આપણે આ નિશાન પાછું લાલ લઈ લેવાનું એટલે આ ત્રીજું નિશાન લાલ બરોબર. ને એની સામે પાછું ચોથું નિશાન લાલ આવે એટલે ચાર પેલ થઈ જાય બરોબર. ચાર પેલ થઈ જાય પછી આ પાંચમું નિશાન આપણે પેલું લેવાનું છે. તો પેલા મેન આપણે શું છે ચાર પેલ વિશે હું તમને બધી જાણીતી માહિતી આપતો રહીશ, કે જે માહિતી આપીશ પેલા ચાર પેલ મેન છે ને એ વસ્તુ આપણે પેલા શીખીશું. પછી આગળ જતા તમને આઠ પેલની જાણકારી આપીશ, તરખુણીયાને આપીશ. ને હવે આપણે હીરો કઈ રીતે જોવો, હીરો જોવાનું મેન કઈ રીતે તમને હીરોનું શું છે. પેલા શરૂઆતમાં તમને પાડ ન આવે કે દેખાય, પાડ એટલે શું છે કે હીરો પૂરો તમને દેખાઈ શકે નહીં. એટલે એની માટે તમારે પેલો શું છે કે આપણે આ રીતે આ અંગૂઠાનો ભાગ છે એ આ કટોરાની ઉપર સપોર્ટ રહેવો જોઈએ બરોબર. એની ઉપર સપોર્ટ રહે ને એટલે તમારો હાઈ ક્લાસ સીધો ડાય ઉપર હટશે બરોબર. આ રીતે એટલે તમારા હાઈ ક્લાસ છે ને હલશે નહીં. એનું કારણ શું છે, તમને સપોર્ટ આ કટોરાનો હાઈ ક્લાસમાં મળી જાય બરોબર. હાઈ ક્લાસને કટોરાનો સપોર્ટ મળી જાય અંગૂઠાની, આપણો અંગૂઠો અંગૂઠો જે છે એ કટોરાને અડેલો છે બરોબર. એની હિસાબે આ રીતે તમારે સપોર્ટ મળી જાય એટલે તમે હીરો ઈજી રીતે તમે જોઈ શકો. ને હીરો શું છે કે આપણે જે કાસ આવે છે ને કે જે મોઢું જોવાનો કાસ, એ ટાઈપે જે હાલે ને હીરો તો એ ટાઈપ તપકાય બરોબર છે. આપણે જે કટોરાનું જે સ્ટીલ જેખો તપકાય ને એ જ રીતે હીરો હાલે તો એવું એ રીતે તપકાય છે બરોબર. એ તમને હું આગળ આગળ બધું વસ્તુ તમને શીખવાડતો જાય એટલે બધા ભાગ જોઈજો. સો ટકા ગેરંટી મારી છે હીરા તમને આવડી જાય. મેન મેન જે વસ્તુ હતી એ મેં તમને શીખવાડ્યું બરોબર. ને હવે પછી આપણે ડાસાની વાત કરીએ તો ડાસો શું છે કે આ બાજુ આમ ફેરવશો તો આ બાજુથી ડાસો આમ આ સકડી આમ હામેન સાઈડ જાય ને એટલે ડાસો આ બાજુથી આવે બરોબર. ને આ બાજુ જાય તો આ બાજુથી ડાસો આવશે બરોબર. આ બે ડાસા સકડીથી આ સાઈડ ને આ સાઈડ નો ડાસા સકડી આનથી લેવાય છે બરોબર. આ સકડીથી બે સાઈડમાં તમારે કઈ બાજુથી આ બાજુથી લેવો કે આ બાજુથી, આ સાઈડ અંદરની સાઈડથી આમ જાય તો આ બાજુથી ડાસો આવશે અને આ બાજુથી ખોલશું એટલે આ બાજુથી ડાસો આવશે બરોબર. નવા ડિગ્રીની વાત કરીએ તો ડિગ્રીમાં શું છે કે ડિગ્રી ઉતારવાથી ધારમાં ડાસો આવે બરોબર, ને સડાવવાથી ટીકમાં ડાસો આવે. ટીકમાંથી આપણે જો ડાસો કઈ લેવો હોય તો આપણે ડિગ્રી સડાવવી પડે બરોબર. ને ધારમાંથી ડાસો લેવો હોય તો ડિગ્રી આપણે ઉતારવી પડે. બસ એ જ વસ્તુ આપણે એની અંદર આવે છે, બીજું કોઈ વસ્તુ આવતું નથી. હાવ સિમ્પલ જ છે તળિયા નીરા શીખવા. એ હવે પછીનો જે બીજો વિડીયો બનાવો ને એની અંદર હું તમને હરણ ઉપર હાકીને દેખાડીશ હીરો કઈ રીતે તમારે હાકવાનો છે. અત્યારે મેં તમને ખાલી હીરા જોતા ડાય બેહાડતા એ બધું થોડી થોડી નાની નાની જે માહિતી હતી ને એ બધી આપી છે. હવે પછી હું ચિત્ર દોરીને તમને જાણકારી આપીશ કે કયું પેલ કઈ રીતે કાપવું એ બધાય. ખાસ વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં એટલે આપણે દરેક રત્ન કલાકારને ઉપયોગમાં આવે, જે હીરા ઉદ્યોગની અંદર આવવા માંગતા હોય તેમની માટે આ વિડીયો બેસ્ટ છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.